નમસ્કાર મિત્રો હું અક્ષય પટેલ આપ સૌનું ફરીથી એકવાર સ્વાગત કરું છું સ્ટાન્ડર્ડ ઇલેવન સબ્જેક્ટ ઇંગ્લિશ એની અંદર આપણે જોઈ રહ્યા હતા યુનિટ સિક્સ ધ બ્લુ ક્રોસ પાર્ટ વનની અંદર આપણે જોયું કે વેલેન્ટીન નામનો જે ડિટેક્ટિવ છે એક પેરિશિયન ડિટેક્ટિવ છે એ ખૂબ ફેમસ છે અને એ એક ફ્રેન્ચ ઠીપ છે નોટારીસ ઠીપ છે એને શોધતો શોધતો લંડન સુધી પહોંચે છે બરાબર અને ત્યારબાદ એ કઈ રીતે એના સુધી પહોંચે છે એ બધી આપણે વાત જોઈએ કે જે અલગ અલગ પ્રકારે જે એમણે ક્લૂ છોડેલા હોય જેવી રીતે રેસ્ટોરન્ટ જે છે એની અંદર સ્પ્લેસ કરેલું હોય દિવાલની ઉપર બારીનો કાચ તોડેલો હોય અને માર્કેટ સ્ટોલની અંદર બધા જે પ્રાઇઝ લેબલ છે એ બધા અદલા બદલી કરી નાખેલા હોય તો એના દ્વારા એની ટ્રેલ દ્વારા એ ત્યાં સુધી પહોંચે છે અને ત્યારબાદ એ લોકો શું કરે છે કે એક વૃક્ષ છે વૃક્ષની પાછળ સંતાઈ જાય છે અને જે આ જે ફેમસ એક નોટરિયસ જે ફ્રેન્સ થીવ છે એ એમની સાથે એક બીજો પાદરી છે એ જે વાતો કરી રહ્યા છે એ વાતોને એ લોકો સાંભળે છે બરાબર હવે એ લોકો વાતો કરે છે એની અંદર આપણે જોયા છે કે ધ સ્મોલ પ્રિયસ રિપ્લાયડ આર યુ શ્યોર તો બીજો સ્મોલ પ્રિયસ જે છે એ શું કહે છે કે શું તને ખાતરી છે શાનો રિપ્લાય આપે છે કે એમ કહે છે કે તું એ મને શા માટે નથી આપવા માટે માંગતો બ્લુ ક્રોસ એ હું તને કહું કે કારણ કે બિકોઝ આઈ હેવ ગોટ ઇટ ઓલરેડી ઇન માય પોકેટ કેમ એ પહેલેથી મારા ખિસ્સામાં જ છે તો પછી તું ક્યારે એને તું કઈ રીતે એને આપીશ તું એને કહે છે હવે આગળ જોઈએ આપણે ફ્લેમ્બુ યેલ્ડ વિથ ડિલાઇટ યેલ્ડ એટલે બૂમ પાડવી વિથ ડિલાઇટ ડિલાઇટ એટલે ખુશી ખુશીથી બૂમ પાડે છે કોણ ફ્લેમ્બુ ફ્લેમ્બુ કોણ છે એક નોટોસ ફ્રેન્ચ થીફ છે બૂમ પાડે છે શું કહે છે માય ગોડનેશ હે ભગવાન યસ યુ ટર્નિપ ટર્નિપ એટલે શું કહેવાય ઠીંગણું કે હા ઠીંગણા આઈ એમ ક્વાઇટ શ્યોર હું એકદમ સાચો છું મને ખાતરી છે આઈ હેડ ધ સેન્સ ટુ મેક અ ડુપ્લિકેટ ઓફ ધ રાઇટ પાર્સલ શું કહે છે કે આઈ હેડ ધ સેન્સ મારે સમજ શક્તિ હતી હેડ ધ સેન્સ સમજ શક્તિ હતી છે ટુ મેક અ ડુપ્લિકેટ ઓફ રાઇટ પાર્સલ કે જે ઓરિજનલ હોય એ ઓરિજિનલનું જે ડુપ્લિકેટ છે એ ડુપ્લિકેટ બનાવવાની મારી મારામાં સમજ શક્તિ છે નાવ માય ફ્રેન્ડ યુ હેવ ગોટ ધ ડુપ્લિકેટ એન્ડ આઈ હેવ ગોટ ધ જ્વેલ અને પછી એને કહે છે કે મારા મિત્ર કોને કહે છે મારા મિત્ર એમની સાથે જે બીજો માણસ જે છે બીજો પ્રિયસ છે એને કહે છે કે યુ હેવ ગોટ ધ ડુપ્લિકેટ તારી પાસે જે છે એ કેવું છે પાર્સલ ડુપ્લિકેટ છે એન્ડ આઈ હેવ ગોટ ધ જ્વેલ જ્વેલ એટલે મારી પાસે ઓરિજિનલ છે એન્ડ ઓલ્ડ ટ્રીક ફાધર બ્રોન અ વેરી ઓલ્ડ ટ્રીક શું કહે છે કે ફાધર બ્રોન આ તો ખૂબ જૂની યુક્તિ છે આવું તો પહેલેથી જ ચાલતું આવેલું છે યસ સેટ ફાધર બ્રોન ફાધર બ્રોન કહ્યું કે હા સાચી વાત છે યસ આઈ હેવ હિયર્ડ ઓફ ઇટ બિફોર કે પહેલાં પણ મેં આવું તો સાંભળેલું હતું શું સાંભળેલું હતું કે ધ માસ્ટર ક્રિમિનલ લીન ઓવર ટુ ધ લિટલ રસ્ટી વિથ અ શોટ ઓફ સડન ઇન્ટરેસ્ટ કે એમણે કીધું કીધું કે આવું તો મેં પણ પહેલાં સાંભળેલું એટલે હવે માસ્ટર ક્રિમિનલ એટલે જે કુખ્યાત ચોર જે છે કોણ છે કુખ્યાત ચોર ફ્લેમ્બુ એ શું કરે છે લીન ઓવર ટુ ધ લિટલ રસ્ટિસ જે પેલો બીજો પાદરી છે એ થોડો નીચો છે થીંગણો છે એટલે એની તરફ લીન વાંકો વળે છે વિથ અ શોર્ટ ઓફ સડન ઇન્ટરેસ્ટ એકાએક એની ઉપર ઇન્ટરેસ્ટ દાખવે છે કે હા વાત કરે છે આવી એટલે એની વાતમાં એને રસ આવે છે એટલે એની તરફ વાંકો વળે છે શું કહે છે યુ હેવ હિયર્ડ ઓફ ઇટ શું ત્યાં સાંભળ્યું છે પૂછ્યું વેર હેવ યુ હિયર્ડ ઓફ ઇટ કે આવું તે ક્યાં સાંભળ્યું છે શું ક્યાં સાંભળ્યું છે કે આ તો બહુ જૂની યુક્તિ છે કે કંઈક વસ્તુની ચોરી કરે તો ડુપ્લિકેટ હોય એ જગ્યાએ મૂકી દે અને ઓરિજિનલ હોય એ ત્યાંથી લઈને ભાગી જાય તો આ એક યુદ્ધ એક જૂની યુક્તિ છે તો એવું તે ક્યાં સાંભળેલું એમ પૂછે છે ફ્લેમ પૂછે છે ફાધર બ્રોનને વેલ સારું આઈ મસ્ટ નોટ ટેલ યુ હિસ નેમ ઓફકોર્સ શું કહે છે ફાધર બ્રાઉન સારું આઈ મસ્ટ નોટ ટેલ યુ હિઝ નેમ હું તેનું નામ તને ચોક્કસથી નહીં કહું મસ્ટ ચોક્કસતા દર્શાવે છે ઓફકોર્સ અવશ્ય સેડ ધ લિટલ મેન સિમ્પલી તાજે ઠિંગણો માણસ હતો બીજો પ્રિયસ્ટ હતો એમણે એકદમ સાદગી ભરી અવાજમાં એને કહ્યું કે હું તેનું નામ તને અવશ્ય નહીં જણાવું હી વોઝ અ પર્સન તે એક વ્યક્તિ હતો હી વોઝ અ પર્સન એક વ્યક્તિ હતો કોણ કે જે હેડ કમ ઓફ કન્ફેશન કન્ફેશન એટલે શું કબૂલાત કબૂલાત એટલે શું કે કંઈક કંઈક ઘટના બની હોય એને કબૂલ કરી લેવ એને કબૂલાત એમ કહે કે એ વ્યક્તિ હતો કે જે કબૂલાત માટે આવ્યો હતો યુ નો તું જાણે છે હી હેડ લીવ પ્રોસ્પરસલી ફોર એબાઉટ ટ્વેન્ટી યર્સ એન્ટાયરલી ઓન ડુપ્લિકેટ બ્રોન પેપર પાર્સલ શું કહે છે કે હી હેડ લીવડ જીવ્યો હતો કેવી રીતે જીવ્યો હતો પ્રોસ્પરસલી ખૂબ જ સમૃદ્ધિથી જીવ્યો હતો કેટલા વર્ષ તો કે અબાઉટ ટ્વેન્ટી ઇયર્સ લગભગ એન્ટાયર સમગ્ર વીસ વર્ષ એ ખૂબ જ બુદ્ધિથી સમૃદ્ધિથી જીવ્યો હતો અને ડુપ્લિકેટ બ્રોન પેપર પાર્સલ કે એ પણ કોની સાથે હતો કે આજે પેપર પાર્સલ એ પણ ડુપ્લિકેટ પેપર પાર્સલની સાથે વીસ વર્ષ સુધી ખૂબ જ સમૃદ્ધિ જીવન જીવ્યો હતો

બિકોઝ કારણ કે આઈ બ્રોટ યુ અપ ટુ ધીસ ફિલ્ડ કે આ ફિલ્ડ જે છે કયું ફિલ્ડ છે આ લોકોનું ચોરીનું ફિલ્ડ એ ચોરીના ફિલ્ડમાં એટલે કે આવા ફિલ્ડમાં મેં તને લાવ્યો છે એટલે તું મારી ઉપર શંકા કરે છે એમ કે ચોર એકબીજા ઉપર પણ વિશ્વાસ ન કરી શકે એટલે એકબીજા ઉપર શંકા કરતા જ હોય છે બરાબર પેલી ઘણી બધી એની વાર્તાઓ આવી ગયેલી આપણે સાંભળેલી છે કે ચાર ચોર હોય છે બરાબર ચાર ચોર ચોરી કરીને આવે છે પછી રસ્તામાં એ લોકો બહુ ભૂખા થાય છે એટલે એક ચોરને કહે કે તું બજારમાંથી ખાવાનું લઈ આવ ખાવાનું લેવા માટે એક ચોર જાય છે ને બાકીના ત્રણ એની રાહ જોઈ છે એટલે બાકીના ત્રણ વિચાર કરે કે પેલો ભાઈ આવે એટલે આપણે એને મારી નાખશું આપણે એને મારી નાખશું ને પછી આપણે આજે આપણે જે ચોરી કરી લાવ્યા છીએ આપણે ત્રણ જણા વેચી લેશું એનો તો ભાગ નહીં રહે એટલે પેલો ભાઈ ત્યાંથી વિચાર કરે છે કે હું જે ખાવાનું લઈ જાવ એમાં ઝેર મેળવી લઉં તો પહેલાં ત્રણ મરી જશે અને હું આ બધું મારા માટે આવી જશે એટલે પેલા ભાઈ આવે છે પેલા ભાઈ આવીને પેલા ત્રણ જણાએ પ્લાન બનાવેલો એ પ્રમાણે મારી નાખે છે અને પછી જે ખાવાનું લાવે એ ખાઈ જાય છે એટલે એ પણ મરી જાય છે એટલે એમ કહેવાય છે કે ચોર જે છે એકબીજા ઉપર કોઈ દિવસ એકબીજા ઉપર વિશ્વાસ કરતા નથી એટલે એમ કહે છે કે મેં તારી તું મારી ઉપર શંકા કરે એનું કારણ છે કે આ ફિલ્ડની અંદર હું તને લાવ્યો છું નોનો સાઈટ ફાધર બ્રોન એઝ ઇફ હી વોઝ સોરી જાણે પોતે માફી માંગતા હોય એવી રીતે કહે છે કે નાના એવું નથી કે તું મને આ ફિલ્ડમાં લાવ્યો એટલા માટે હું તારા પર શંકા કરું એવું નથી જો યુ સી તું જો આઈ યુ વેન વી ફર્સ્ટ મેટ હું હું તારા તારા ઉપર ઉપર સસ્પેક્ટેડ ત્યારથી શંકા કરું છું કે જ્યારે આપણે પહેલી વાર મળ્યા હતા ઈટ ઇઝ ધેટ લિટલ બ્લગ અપ ડિવસ કે એ સમયે લિટલ બ્લગ અફ ડિવ કે તે જે જબ્બો પહેરેલો હતો એની બ્લગ એટલે એની જે બાંય જે છે એ કેવી હતી સ્લીવ એની બાહીં જે છે એ બ્લક ફૂલેલી હતી ખુલ્લી હતી આઈ નો યુ પીપલ હેવ ધ સ્પાઈકલ બ્રેસલેટ ઢેર અને એ સમયે આઈ નો હું જાણતો હતો ટુ ન્યુ એટલે જાણવું નો એટલે જાણતો હતો કે યુ પીપલ એટલે તમારા જેવા લોકો એટલે જે ચોર લોકો જે છે હેવ ધ સ્પાઈકલ બ્રેસલેટ હિયર ધેર અને ત્યાં તમે કેવા બ્રેસલેટ પહેરતા હતા સ્પાઈકલ સ્પાઈકલ એટલે જે અણીવાળા એમ કે ને ખીલાવાળા એવા બ્રેસલેટ તમે પહેરતા હતા હાઉ ઇન ધ વર્લ્ડ કઈ રીતે આ વિશ્વમાં ક્રાઇડ ફ્લેમ્બો ફ્લેમ્બુએ બૂમ પાડી કે આવું તો કઈ રીતે હોઈ શકે ડીડ યુ એવર હિયર ઓફ ધ સ્પાઇકલ બ્રેસલેટ શું તમે ક્યારેય એવું સ્પાઇકલ બ્રેસલેટ એટલે અણીવાળા બ્રેસલેટ વિશે તે ક્યારેય એવું સાંભળ્યું છે તો કે છે ઓહ વન્સ લિટલ ફ્લોક યુ નો ઓહ વન્સ લિટલ ફ્લોક યુ નો તું જાણે છે કે મેં આવું એકવાર સાંભળ્યું છે ફાધર ફાધર એટલે જે આ ફ્લેમ્બુની સાથે બીજો પ્રિય છે કે રાધર બ્લંકી એટલે વધારે ને વધારે બ્લંકી એટલે કે વધારે ને વધારે એને ઉતાવળથી કહે છે કે વેન આઈ સવ ઇન હાર્ટ પુલ સવ એટલે નોકરી કરતો હતો ક્યાં હાર્ટ અંદર ડેર વેર ટ્રી ઓફ ડેમ વિથ સ્પાઈકલ બ્રેસલેટ તો એની અંદર ત્રણ જણા એવા હતા જે સ્પાઈકલ બ્રેસલેટ વાળા હતા એટલે અણીવાળા બ્રેસલેટ વાળા હતા સો આઈ સસ્પેક્ટેડ યુ ફ્રોમ ધ ફર્સ્ટથી ખાતરી થઈ ગઈ હતી કે ધ ક્રોસ શુડ ગો સેફ એની હાવ કે આ ક્રોસ જે છે મને ત્યારે જ ખાતરી થઈ ગઈ છે કે તું કોઈ માણસ સારો નથી એટલે આ ક્રોસ જે છે કોઈ પણ રીતે ગો એની હાવ એટલે કોઈ પણ રીતે મારે એને સેફ રાખવો હતો આઈ વોચ યુ મેં તને જોયો યુ નો તું જાણે છે શો એટલાસ્ટ આઈ સો યુ ચેન્જ ધ પાર્સલ તેથી એટલાસ્ટ એટલે અંતે છેવટે આઈ સો મેં જોયું કે યુ ચેન્જ ધ પાર્સલ કે તે પાર્સલ ચેન્જ કર્યું છે બરાબર કે છેવટે મેં જોયું કે તે પાર્સલ ચેન્જ કર્યું છે ધેન ડોન્ટ યુ સી ડોન્ટ યુ સી એટલે જ્યારે તે ન જોયું આઈ ચેન્જ ધેમ બેક અગેઇન એટલે મેં ફરીથી તેને બદલી નાખ્યું કે મેં તને પાર્સલ બદલતા જોયું કે ઓરિજિનલ પાર્સલ હતું એ તે ડુપ્લિકેટ સાથે બદલી કાઢ્યું અને જ્યારે તારું ધ્યાન ન હતું ડોન્ટ યુ સી એટલે એનો મતલબ શું કે તારું ધ્યાન ન હતું એ વખતે આઈ ચેન્જ ધેમ બેક અગેઇન મેં ફરીથી પાર્સલ બદલી કાઢ્યું એટલે તે જે ઓરિજિનલ લીધું હતું ડુપ્લિકેટ ત્યાં મૂકી દીધું હતું શું કર્યું કોણે કર્યું હતું તે કર્યું હતું અને જ્યારે તારું ધ્યાન ન હતું એ વખતે ડુપ્લિકેટ મેં પાછું તારા ઓરિજિનલ સાથે બદલી નાખ્યું એટલે તારી પાસે જે છે એ ડુપ્લિકેટ છે અને ઓરિજિનલ છે અહીંયા નથી એન્ડ ધેન આઈ લેવ ધ રાઈટ વન બિહાઇન્ડ અને જે ઓરિજિનલ પાર્સલ હતું ઓરિજિનલ બ્લુ કલર્સ હતું એ મેં ત્યાં ને ત્યાં રહેવા દીધું હતું લેપ બિહાઇન્ડ રિપીટેડ ફ્લેમ્બુ ફ્લેમ્બુ ફરીથી કહ્યું કે લેપ બિહાઇન્ડ એટલે ત્યાં જ રહેવા દીધું એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હિઝ વિક્ટોરિયસ ટોન વોઝ ગોન અહીંયા ટોન એટલે શું એનો સુર અવાજ સુર અથવા અવાજ એવો અવાજ વિક્ટોરિયા સ્ટોન કે એને અત્યાર સુધી બહુ ખુશ થતો હતો કે મારી પાસે ઓરિજિનલ છે ન ખબર પડે પણ હવે એને ખબર પડી કે ખરેખર આ ઓરિજિનલ તો મારી પાસે નથી મારી પાસે તો આ ડુપ્લિકેટ છે એટલે આ વખતે એનો જે વિજયનો જે સૂર હતો એ વિજયનો સૂર એનો અવાજ ધીમો પડી જાય છે વેલ સારું ઇટ વોઝ લાઈક ધીસ ફાધર પણ કહે છે કે સારું તો ઇટ વોઝ લાઈક એ એવું હતું સેટ ધ લિટલ પ્રિયસ એટલે ફાધર બ્રોન કહે છે એ કહે છે સ્પીકિંગ ઇન ધ સેમ કોઝલ વે કોઝલ વે એટલે ઔપચારિક રીતે એ જ પોતાના જે સિમ્પલ અવાજ આવે છે એ જ અવાજમાં એ કહે છે આઈ વેન્ટ બેક ટુ ધ સ્વીટ શોપ કે આપણે જે સ્વીટ શોપ પાસે ગયા હતા ત્યાં સ્વીટ શોપ પાસે હું ગયો એન્ડ લેવડ ધ ઓરિજિનલ પાર્સલ ઓરિજિનલ પાર્સલ મેં ત્યાં મૂકી દીધો વિથ ધ ક્રોસ ઢેર કે આ જે બ્લુ ક્રોસ હતો એ બ્લુ ક્રોસ વાળું જે ઓરિજિનલ પાર્સલ હતું એ સ્વીટ શોપ મારા પાસે મેં ત્યાં મૂકી દીધું આઈ આસ્ક ધ લેડી ટુ મેલ ઇટ ટુ માય ફ્રેન્ડ ઇન વેસ્ટ મિનિસ્ટર વેન સી ફાઉન્ડ ઇટ કે આઈ આસ્ક ધ લેડી તો ત્યાં એક મહિલા હતી એ મહિલાને મેં શું કીધું ટુ મેલ ઇટ મેલ એટલે મતલબ કે એને મોકલી દેવાનું એનું પાર્સલ કરી દેવાનું ક્યાં મારા મિત્ર જે છે એને પાર્સલ કરી દેવા માટે કહ્યું આ લેડીને તો એનો મિત્રો ક્યાં છે વેસ્ટ મિનિસ્ટરની અંદર વેન્સી ફાઉન્ડેટ કે જ્યાં એનું પોતાનું મૂળ સ્થાન હતું એ મૂળ સ્થાન ઉપર આ પાર્સલ ફરીથી ત્યાં મોકલી દેવા માટે મેં એને કહ્યું ડેન હી એડેડ રાધર સેડલી રાધર સેડલી એટલે વધારે પડતી ઉદાસીથી એ ઉમેરે છે કે આઈ લર્ન ધેટ ટુ ફ્રોમ અ પુઅર ફેલો ઇન હાર્ટ પુલ કે જ્યારે હું હાર્ટ પુલની અંદર સર્વ કરતો નોકરી કરતો હતો એ સમયે ફ્રોમ અ પુઅર ફેલો એટલે કે ત્યાં પણ મેં આ વાત જે છે આ વાત મેં શીખી લીધેલી હતી તે લોકો શું કરતા હતા કે હી યુઝ ટુ ડુ ઇટ વિથ હેન્ડબેગ હી સ્ટોલ એટ રેલવે સ્ટેશન કે રેલવે સ્ટેશન ઉપર એ લોકો શું કરતા જે હેન્ડબેગની ચોરી કરતા હતા જે શૂટકેશ આવે એ સૂટકેશની ચોરી કરતા હતા એને શું કરતા હતા કે બટ હી ઇઝ ઇન અ મોનેસ્ટરી નાવ પરંતુ અત્યારે તેઓ મઠમાં છે એ લોકો જે એની સાથે પેલા બે ફ્રેન્ડ હતા ને હાર્ટ અંદર એ લોકો ચોર હતા એ શું કરતા હતા કે એક શૂટકેશ લઈને જાય એણે સે મેના જેવું શૂટકેસ ત્યાં મૂકેલું હોય ત્યાં મૂકી મૂકીને ત્યાંનું પહેલાંનું શૂટકેસ હોય લઈને આવતા રહે લોકો એવું કરતા પરંતુ એ બંને અત્યારે ક્યાં છે મોનેસ્ટરી એટલે કે અત્યારે તેઓ મઠમાં છે હી અડેજ તેણે વાક્યને ઊભેર્યું રબિંગ હિઝ હેડ અગેન ફરીથી પોતાનું માથું ખજવાડે છે એઝ એફ હી વોઝ સોરી જાણે કે પોતે માફી માંગતા હોય એવી રીતે ફરીથી પોતાનું માથું ખંખેરે છે વેન કેન નોટ હેલ્પ બ્રિંગ પ્રિયેસ્ટ સોરી વી કાન્ટ હેલ્પ બીએસ્ટ કે આપણે વી કાન્ટ હેલ્પ એટલે આપણી પાદરી જે બન્યા છે એ પાદરીમાંથી મટી જવાના નથી પીપલ કમ એન્ડ લોકો આવશે અને આપણને આ બાબત પૂછશે કે એટલે આપણે પાદરી છે એટલે આપણે સારા માણસ કહેવાય લોકોની અંદર માણસ સારા કહેવાય આપણે કામ તો કેવા કરીએ છીએ આવા ચોરીના કામ કરીએ છીએ તો લોકો આપીને આવીને પૂછશે આપણને કોઈ કંઈ કહેશે તો આપણે શું એને મોડું બતાવશું બરાબર તો આવી રીતે એમ કહે છે કે આપણે જે ચોરી કરીએ છીએ એ બાબત સારી નથી એવું એને સમજાવે છે કોણ ફાધર એને સમજાવે છે કોને સમજાવે છે ફ્લેમ્બુને સમજાવે છે બરાબર કે આપણે જે આ કામ કર્યું છે તો એ કામ કરીએ તો એ સારું ન કહેવાય ને આપણે આ કામ છોડી દઈએ તો પણ આપણે કઈ પાદરી જે છે એ પાદરી મટી જવાના નથી એટલે આપણે સારું કામ કરવું જોઈએ બરાબર તો આવી રીતે પોતાની જે એ લોકો બે વાત કરે છે બરાબર ફ્લેમ્બો અને ફાધર પણ વાત કરે છે અને એ વાત કોણ સાંભળી રહ્યું છે એક ઝાડની પાછળ છુપાઈને જે વેલેન્ટીન જે છે જે પેરિસનો એક ફેમસ ડિટેક્ટિવ જે છે એ આમની વાત સાંભળી રહ્યું છે બરાબર તો આ લેસન જે છે એ લેસનને આપણે અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ ત્રીજા પાર્ટની અંદર આ લેસન જે છે એ બાકીનું લેસન આપણે પૂર્ણ કરીશું બરાબર તો આટલું દરેકને ખ્યાલ આવી ગયો હશે આપણે ફરીથી એકવાર આ ધ્યાનથી લેસન વાંચીશું જેથી કરીને આપણે વધારેને વધારે આની અંદર સમજ પડી શકે ધન્યવાદ